नमस्कार दोस्तों, भर्ती 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 चारे कोर जे छे भर्ती छे दोस्तों। आप ईस्ट बाजू जाओ तो भर्ती, वेस्ट बाजू जाओ तो भर्ती, नॉर्थ बाजू जाओ तो भर्ती, साउथ बाजू जाओ तो भर्ती। बरोबर, कहेवानो मतलब ए छे दोस्तों के भाई आपने जे छे ए पास थवुं छे पोलीस भर्ती बोर्ड मां तो पण भर्ती छे, आपने पास थवुं छे जीपीएससी नी परीक्षा मां तो पण भर्ती छे, आपने पास થવું છે સીસીએ ની પરીક્ષામાં તો ભી ભરતી છે, અધૂરામાં પૂરું તમારે થવું છે પાસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ની પરીક્ષામાં, તો એએમસી માં પણ બમ્પર ભરતી આવે છે દોસ્તો, હે ના। તો આપ સર્વ મિત્રોનો હું આપનો મિત્ર ફિલસૂફ દિનેશ કણેત હાર્દિક સ્વાગત કરું છું આપની પોતાની સહિયારી ચેનલ કણેત ગાઈડન્સ પર। દોસ્તો, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક બમ્પર ભરતી જે છે એની જાહેરાત કરવામાં આવેલી છે, જેની જાહેરાત ક્રમાંક છે 27 અને 2023-2024। જી હા દોસ્તો, સહાયક જુનિયર ક્લાર્ક કઈ ભરતી છે? સહાયક જુનિયર ક્લાર્ક ની આ ભરતી છે, અને આ ભરતીમાં જે છે એ ઉમેદવાર 15-4-2024 સુધી ફોર્મ ભરી શકશે। તો આવો આજના આ વિડીયોમાં આપણે સ્પેસિફાઈ એની ચર્ચા કરવાની છે દોસ્તો, કે જે આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ મહાનગરપાલિકા ની જે ભરતી છે ક્લર્ક લેવલની, આ ભરતીની લાયકાત શું છે અને આ ભરતીમાં કઈ કઈ બાબતની જરૂરિયાત છે। આપ જોઈ શકશો દોસ્તો કે ઓફિશિયલ જે નોટિફિકેશન આવ્યું છે જેમાં લખ્યું છે સહાયક જુનિયર ક્લાર્ક, આ જગ્યાનું નામ છે। તમને એમ થાય સર હવે અમદાવાદ મહાનગરપાલિકા કેટલી જગ્યાએ છે, વધીને 1-2-3-4 નામના, ના આવી ગલતી ન કર બેટા, કારણ કે ટોટલ 612 જગ્યા છે દોસ્તો અમદાવાદ મહાનગરપાલિકા। એક વખત તમારી ભરતી થઈ જાય, રિક્રુટમેન્ટ થઈ જાય એ અમદાવાદમાં જ થાય, અને તમારો રિટાયરમેન્ટ થાય એ બી અમદાવાદમાં જ થાય, કોઈ દિવસ ટ્રાન્સફર આવે જ નહીં। અન્ય પરીક્ષાઓમાં તો એવું થાય દોસ્તો કે ભાઈ આજ નાયબ મામલતદાર તમે ભાઈના છો તો નાયબ મામલતદાર પંચમહાલના છો, કાલ સવારે નાયબ મામલતદાર જે છે એ જામનગરના બી બદલી જાઓ તમે, પણ અમદાવાદ મહાનગરપાલિકામાં આવું નહીં થાય। અને આ જે 612 છે એમાંથી 268 જગ્યા બિન અનામતની છે, 61 જગ્યા જે છે એ અનુસૂચિત જાતિની વાત કરીએ છે, જનજાતિની 129 છે, આ ઈડબ્લ્યુએસ ની જગ્યા છે આર્થિક ધોરણે 50, અને એસીબીસી ઓબીસી ની 137 જગ્યા છે। હા, લાયકાત શું રહેશે એ પણ પ્રશ્ન થાય કોઈ પણ વ્યક્તિને, તો કોઈ પણ માન્ય વિદ્યા શાખા ના સેકન્ડ ક્લાસ ગ્રેજ્યુએટ, મતલબ કે તમારે ગ્રેજ્યુએશનમાં સેકન્ડ ક્લાસ હોવો પડે। ગ્રેજ્યુએશન હોવાથી મતલબ નથી, ગ્રેજ્યુએશનમાં પણ જો સેકન્ડ ક્લાસ હોય તો તમે આ ભરતી માટે એલિજિબલ થઈ ગયા છો દોસ્તો, ઓકે। એની સાથે સાથે કોઈ પણ સરકાર માન્ય સંસ્થામાંથી તમારે CCCC નો સર્ટિફિકેટ જોશે। તમને એમ થાય સર ઓકે ચલો મારી પાસે જે છે CCC નું સર્ટિફિકેટ છે, સર હું સેકન્ડ ક્લાસ ગ્રેજ્યુએશન પણ ધરાવું છું, તો મારે જે છે પગાર કેટલો થાય જલ્દી મને એ કયો, જેથી કરીને પગાર ચાલુ થઈ જાય, તો મારી પાસે માંગતા હોય એ બધાને હું બંધ કરી દઉં। ચિંતા ન કરો દોસ્તો, ફિક્સ પગાર 26,000 રૂપિયા 3 વર્ષ સુધી, અને ત્યારબાદ તમારો પગાર વધી જશે, મતલબ કે 3 વર્ષ સુધી દરેક મહિના આપને 26,000 નો પગાર મળશે દોસ્તો। કેટલી ક્રીમ પોસ્ટ છે આવી જગ્યાની, તો દોસ્તો લોકો રાહ જોતા હોય કે ક્યારે મારે રિટાયરમેન્ટ જે છે એ હું જ્યારે લાગ્યો હોય એ જ જગ્યાએ એ જ ઓફિસમાં થાય, મતલબ અમદાવાદમાં જ તમારું પોસ્ટિંગ થશે, અને તમે એટલા બધા વર્ષ જોબ કરો, માની લો કે તમારે 30 વર્ષની નોકરી છે, તો અમદાવાદ મહાનગરપાલિકાની એક ઓફિસથી બીજી ઓફિસમાં તમારી જે છે એ ટ્રાન્સફર થશે, પણ કોઈ દિવસ અમદાવાદ મહાનગરપાલિકાથી બહાર જવાનું નહીં થાય દોસ્તો। કેટલી સરસ મજાનો સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ થઈ જાય, તમને થાય સર ગુદગુદી થાય છે જલ્દી કહી દો પરીક્ષા પાસ કેમ કરવી, અત્યારથી જ બેસી જાય કોઈ વાંધો નહીં દોસ્તો, કણેત ગાઈડન્સ અને હું આપનો મિત્ર ફિલસૂફ હર હંમેશા આપની સાથે જ છું, આપનું કરિયર જે છે એ સારું બનતું હશે એમાં હર હંમેશા હું આપની સાથે છું, આપના કરિયર માટે રાતે જે છે 2 વાગે લેક્ચર ઉતાર્યા છે, તો અત્યાર સુધી જે છે એ 9:45 થયા છે। ચલો તો આગળ વધીએ, આમાં બીજી કઈ બાબતો જોવાની છે દોસ્તો, હા એક જે વય મર્યાદા શું છે, તો વય મર્યાદા દોસ્તો 33 વર્ષથી વધુ ન હોવી જોઈએ, કેટલી 33 વર્ષથી વધારે વય મર્યાદા હોવી જોઈએ નહીં, ઓકે। હવે આ જોઈ લેજો, આ થોડું મેન્ડેટરી છે, CCC ની લાયકાત, CCC પાસ અંગેની લાયકાત સંદર્ભે ગુજરાત મુલકી સેવાનું વર્ગીકરણ અને ભરતીના નિયમો છે 1967 એમની જોગવાઈ મુજબ
कॉम्प्यूटर नु बेसिक नॉलेज धरावता होवा जोईए। मतलब दोस्तों तमे क्यां तो तमारा 10मा ધોરણમાં કમ્પ્યુટર હોવું જોઈએ, ક્યાં 12મા ધોરણમાં કમ્પ્યુટર હોવું જોઈએ, ક્યાં તમારે FY SY TY માં એક કમ્પ્યુટર હોવું જોઈએ, આ નથી નથી તો તમારે 10મામાં કમ્પ્યુટર નથી, 12મામાં નથી અહીંયા, તો પછી તમે કોઈ પણ પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટમાંથી પણ કમ્પ્યુટરનો જે છે એ કોર્સ કરેલો હોવો જોઈએ, પણ એ કેવો હોવો જોઈએ દોસ્તો, સરકારના પરિપત્ર મુજબનો કોર્સ હોવો જોઈએ, તો પણ ચાલશે। ઓકે, તો આ જેમની પાસે કમ્પ્યુટરનું જે છે એ પ્રમાણપત્ર ન હોય એ ખાસ ધ્યાનમાં રાખવાનું થાય છે, એમને આવું પ્રમાણપત્ર જે છે એ ઇશ્યુ કરાવી લેવું। હવે ઓનલાઈન જે છે એ ફોર્મ ભરવા માટેની લાયકાતો આપેલી છે, એની પહેલા ફીસ કેટલી ભરવાની છે એ પણ જોઈ લઈએ દોસ્તો। જે કોઈ લોકો બિન અનામત વર્ગના છે, બિન અનામત વર્ગના પણ પીએચ કેટેગરી સિવાયના, એમને 500 રૂપિયા ભરવાના છે, મતલબ કે જે જનરલ કેટેગરીના છે એમણે કેટલા ભરવાના છે 500, અને જે EWS SEBC SC ST અને આ ઉમેદવારોએ જે છે એટલે EWS કેટેગરી SC ST અને OBC આમને કેટલા, તો કે 250 છે। ચલો, દિવ્યાંગજન વર્ગના ઉમેદવારોએ અરજી ફી, મતલબ જે પીએચ કેટેગરીના વ્યક્તિ હોય એમને કોઈ ફીસ પે કરવાની થતી નથી, ઓકે, એમને ઝીરો ફી। પણ હા, એ વસ્તુ પણ પાછી ધ્યાનમાં રાખજો, જે લોકો EWS જે લોકો SC ST છે એમની પાસે પ્રમાણપત્ર હોવું જોઈએ। જેમ કે તમે જો બક્ષી પંચમાંથી છો દોસ્તો, તમે અન્ય પછાત વર્ગમાંથી છો, તો તમારે જે વેલિડ એટલે કે 1/4/2022 થી લઈ 15/4/24 સુધીનું જે છે એ પ્રમાણપત્ર તમારે કઢાવેલું હોવું જોઈએ। ઓકે, યસ, કયું, તો કે નોન ક્રિમિનલ સર્ટિફિકેટની વાત કરે છે દોસ્તો, કયું છે, નોન ક્રિમિનલ સર્ટિફિકેટ। ઓકે, એક આને યાદ રાખજો। તમને એમ થાય સર ઓનલાઈન એપ્લિકેશન કરવી કેમ, ચલો તમે લાયકાત ધરાવો છો, તમારી વય મર્યાદા બી છે દોસ્તો, હે ને, તો પહેલા તો તમારે શું કરવાનું થાય છે, ઓનલાઈન અરજી કરવા માટે થઈ અને બિન અનામત જાતિના વર્ગના ઉમેદવારો માટે છે। હા, સૌપ્રથમ ઉમેદવારે જે આ વેબસાઈટ આપેલી છે દોસ્તો, આ પોર્ટલ ઉપર જવાનું થાય, હે ને, ahmedabadcity.government.in આ જે છે પોર્ટલ ઉપર જશો એટલે લિંક ઉપર ક્લિક કરવાનું અને પછી એમાં અપ્લાય ઓનલાઈન ઉપર ક્લિક કરવાનું થશે। ઓકે, હવે જોઈ લઈએ એમાં આગળ જતા શું છે। હવે જો, એક તો તમારે ત્યાં એક એડિશનલ ક્વોલિફિકેશન, યસ, જો અહીંયા તમે ahmedabadcity.government.in નામની વેબસાઇટ ઉપર જે છે એ એપ્લિકેશન કરી શકશો, પણ એનાથી વિશેષ દોસ્તો તમારે જાણવાનું છે એ કે અત્યારે જે ભાઈઓ જે બહેનો ગ્રેજ્યુએશન પૂરું થયું હોય એમને સામાન્ય રીતે દોસ્તો જે છે એ પોતાના જે સર્ટિફિકેટ હોય એમાં શું હોય, CGPA આપે છે અથવા તો એમને ગ્રેડ આપે છે। ઓકે, તો અહીંયા સ્પષ્ટ કરેલું છે કે જ્યારે તમારામાં જો છે માર્કશીટમાં CGPA કે ગ્રેડ છે, તો કેન્ડિડેટે શું કરવું છે કે એને યુનિવર્સિટીમાં જવાનું અને યુનિવર્સિટીમાંથી એના CGPA છે અને એના ગ્રેડ છે એને પર્સન્ટેજમાં કન્વર્ટ કરી દેવા પડે, આનું એક સર્ટિફિકેટ મળશે તમને। મતલબ તમારી પાસે, તમે માની લો કે ગુજરાત યુનિવર્સિટીમાંથી ભણ્યા છો, તો ગુજરાત યુનિવર્સિટીમાંથી ભણ્યા હોય તો તમારે ગુજરાત યુનિવર્સિટીમાં તમારી માર્કશીટ લઈને જવાની અને એમને કહેવાનું, ભાઈ મને એક સર્ટિફિકેટ કાઢી આપો કે જેમાં પર્સન્ટેજ દર્શાવેલા હોય, એ તમને તરત જ કાઢી આપશે કે જેમાં પર્સન્ટેજ મેન્શન કર્યા હશે। ઓકે, હા, આ પર્સન્ટેજ તમારે એમાં એડ કરવાના થશે જ્યારે ફોર્મ ભરશો ને ત્યારે। બીજી એક વસ્તુ, દરેક ઉમેદવારોને એવું હોય કે સર આ અમદાવાદ મહાનગરપાલિકા ની જે કઈ ભરતી છે, તો અમદાવાદ મહાનગરપાલિકાની ભરતીમાં ફોર્મ કોણ ભરી શકે, માત્ર અમદાવાદના જ, ના 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 દોસ્તો, એવું ન હોય, કોઈ પણ મહાનગરપાલિકામાં ગુજરાતના કોઈ પણ વતની હોય એ આમાં ફોર્મ ભરી શકશે, આ યાદ રાખજો। ઓકે, કોઈ પણ ગુજરાતનો વતની, ચાહે કોઈ દાહોદમાં રહેતો, ચાહે કોઈ જામનગરમાં રહેતો, ચાહે કોઈ ગીર સોમનાથમાં રહેતો, ચાહે કોઈ મહેસાણામાં રહેતો, કોઈ પણ વ્યક્તિ આમાં ફોર્મ ભરી શકે। અમદાવાદ મહાનગરપાલિકાની ભરતી એટલે અમદાવાદનો જ વતની હોય એવું નહીં વિચારવાનું દોસ્તો। ઓકે, ચલો આગળ વધીએ, આપણે બીજી બાબતો જોઈએ। અહીંયા તમને જે છે દોસ્તો આ પોર્ટલ ઉપર જશો એટલે તમને અહીંયા શું દેખાશે, જો અહીંયા રિક્રુટમેન્ટ જે છે ઓનલાઈન દેખાશે, આવું એક તમને આખું પોર્ટલ ખુલી જશે, તમે ahmedabadcity.government.in અહીંયા તમને જો બધી વેકેન્સીના નામ આપ્યા હશે,
અને ત્યાં લખ્યું છે સહાયક જુનિયર ક્લાર્ક એમાં એક અહીંયા લખ્યું છે અપ્લાય અને અહીંયા લખ્યું છે મોડિફાઈ તમારે શું કરી દેવાનું અપ્લાય બટન ઉપર ક્લિક કરી દેવાનું અપ્લાય બટન ઉપર ક્લિક કરશો એટલે આવી એક આખી જે છે એ તમારી પાસે કોલમ આવી જશે એમાં અહીંયા તમારે જે છે કેન્ડિડેટનું નામ નાખી દેવાનું અહીંયા તમારે એડિશનલ ક્વોલિફિકેશન અહીંયા રિક્વાયર્ડ ક્વોલિફિકેશન અહીંયા લેંગ્વેજ ઓકે આ બધી જ ડિટેલ તમારે ભરી દેવાની થશે ત્યારબાદ તમારે જે છે અમુક એવા ડોક્યુમેન્ટ પણ અપલોડ કરવાના થાય મતલબ કે પાસપોર્ટ સાઇઝનો ફોટો તમારી સિગ્નેચર તમારું આધાર કાર્ડ તમારું કાસ્ટ સર્ટિફિકેટ અને તમારું નોન ક્રિમિનલ સર્ટિફિકેટ એના માટે અહીંથી તમારે ફાઇલ જે છે એ પસંદ કરી લેવાની અને અહીંયા સબમિટ ડોક્યુમેન્ટ કરી દેવાના થશે શું કરવાનું સબમિટ ડોક્યુમેન્ટ ચલો હવે એક ક્વેશ્ચન એ થાય સર હું લાયકાત ધરાવતો હતો મારી પાસે વય મર્યાદા બી હતી પણ મારે એ જાણવું છે કે સર આમાં સિલેબસ શું છે તો આ રહ્યો સિલેબસ આજેની વાત બી કરી લઈએ આ પરીક્ષામાં કોઈ ઇન્ટરવ્યુ નહીં હોય પહેલી વસ્તુ યાદ રાખજો આ જે સહાયક જુનિયર ક્લાર્કની જે પરીક્ષા છે દોસ્તો એ 100 માર્કની રહેશે કેટલા માર્કની 100 માર્કની 100 માર્કમાંથી જે કઈ છે એ 30 માર્કનું જનરલ નોલેજ હિસ્ટ્રી ઓફ ગુજરાત જ્યોગ્રાફી ઓફ ગુજરાત આર્ટ એન્ડ કલ્ચર કોન્સ્ટિટ્યુશન મતલબ બંધારણ બેઝિક્સ જે જનરલ સાયન્સ કરંટ અફેર્સના મુદ્દાઓ એન્વાયરમેન્ટ જનરલ એડમિનિસ્ટ્રેશન અને સરકારી યોજનાઓ રહેશે બીજું એક 10 માર્કનું ગુજરાતી ગ્રામર અને લિટરેચર મતલબ કે સાહિત્ય બીજા એક જે છે એ 15 માર્કનું શું રહેશે અંગ્રેજી ગ્રામર એનાથી વિશેષ 15 માર્કનું મેથ્સ અને લોજિકલ ટેસ્ટ રહેશે અને કોમ્પ્યુટરના ક્વેશ્ચન કેટલા આવશે 15 માર્કના અને અમદાવાદ સિટી બાબતના ક્વેશ્ચન કેટલા આવશે દોસ્તો તો કે બીજા 15 માર્કના એટલે આમ કરી અને ટોટલ જે છે એ કેટલા તો કે 100 આની યાદ રાખજો હવે તમને બતાવે સર આ બધું મારે ક્યાંથી ભેગું કરવાનું થાય તમારે જે છે દોસ્તો આપણી કણેદ ગાઈડન્સ એપ્લિકેશન જે છે એમાં સ્પેશિયલ અમદાવાદ મહાનગરપાલિકા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ભરતી માટેનો એક અલગથી કોર્સ ડિઝાઇન કરેલો છે અને આ જે કોર્સ ડિઝાઇન કરેલો છે જે સ્પેશિયલી છે એએમસી ક્લાર્કની ભરતી માટેનો જેમાં આ બધા જ સિલેબસને આપણે આવરી લેશું હે ને આ કોર્સની જે પ્રાઇસ છે આ યાદ રાખજો દોસ્તો આ અમદાવાદ મહાનગરપાલિકાની જે ભરતી છે એના માટે તમારે જો કોર્સ પરચેસ કરવો હોય તો આનું પહેલું સ્ટેપ છે કે તમારે કણેદ ગાઈડન્સ એપ્લિકેશન જે છે એ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરવાની થશે એના પછી તમારે સ્ટોર મેન્યુમાં જવાનું થાય લોગિન કરી લેવાનું અને લોગિન કરીને સ્ટોર મેન્યુમાં અને ત્યાં એએમસી ક્લર્ક કરીને એક જે છે એ કોર્સ હશે અને એમાં બાય નાવ કરી દો ઓકે યસ દોસ્તો આ જે કોર્સ છે એમાં સ્પેશિયલ ડિસ્કાઉન્ટ છે હા કોર્સની બેઝિક માહિતી આપી દો તમામ પ્રકારના સિલેબસને અનુરૂપ જ દોસ્તો જે છે આપણે જોશું અને એમાં તમારે બધો જ સિલેબસ જેટલા જેટલા હું આગળ બોલ્યો એ બધું જ આવી જશે પ્લસમાં 1 વર્ષની જે છે એ તમારા લેક્ચરની વેલિડિટી રહેશે એક્ઝામ જે છે દોસ્તો 5 કે 6 મહિનામાં આયોજન થવાની છે એમાં તમને આ 1 વર્ષની વેલિડિટી રહેશે અને તમામ લેક્ચર રેકોર્ડ રહેશે મતલબ કે તમે તમારા સમય અંતરે જે છે એ આ લેક્ચર જોઈ શકશો તમને જ્યારે ઈચ્છા થાય ત્યારે તમે આ લેક્ચર જોઈ શકશો ઓકે તો અત્યારે જે છે એ કણેદ ગાઈડન્સ એપ્લિકેશન પર જે છે એ ધૂમ મચાવી રહ્યો છે એએમસી ક્લર્કનો કોર્સ તો તમે શું કામ પાછળ રહી જાઓ છો દોસ્તો હે ને અને આ કોઈ તમારો ખર્ચો નથી આ 1 ટાઈપ ઓફ તમારું ઇન્વેસ્ટમેન્ટ છે અને લેક્ચર બધા રેકોર્ડ છે તમારી ઈચ્છા પડે ત્યારે તમે જુઓ હા અને તમને વિશેષ કોઈ માહિતીની જરૂરિયાત હોય તો તમે આ મારા નંબર ઉપર ગમે ત્યારે વોટ્સઅપ કરી શકશો આ કોર્સ બાબતે પણ જોવું હોય તો હે ને અને તમારે આવી જ જે છે એ સ્પર્ધાત્મક પરીક્ષા લગતી જે છે એ માહિતી જોતી હોય તો આ નંબર ઉપર જોઈન લખી અને મોકલી દેજો તમને બધી જ પ્રકારની માહિતી હું મોકલતો રહીશ ઓકે હવે તો તમને પ્રશ્ન એ થાય દોસ્તો કે જો આ કોર્સ પરચેસ નથી કરવો તો કંઈ વાંધો નથી દોસ્તો જો તમારે કોર્સ પરચેસ નથી કરવો તો હું તમને બીજો એક જે છે એ રસ્તો આપું છું ઓકે સપોઝ કે કોર્સ પરચેસ નથી કરવો તો હું તમને બુકનું નામ આપી દઉં છું જો આ અમદાવાદ સિટી છે ને એના માટે તમારે એએમસી ની વેબસાઇટ જે છે એમાં અબાઉટ અસ લખ્યું હશે આ જોવાનું ઓકે બેઝિક કોમ્પ્યુટર છે ને દોસ્તો એ એક તમારે યુવા ઉપનિષદનું જોવાનું
યુવા ઉપનિષદની બુક લઈ લેવાની. આ જે મેથ્સ છે એના માટે તમારે બકુલ પટેલના લેક્ચર જોવાના. ઓકે, ઇંગ્લિશ ગ્રામર છે એના માટે તમારે અનિતા જોન મેમની એપ્લિકેશન લઈ લેવાની. ઓકે, ગુજરાતી છે તો એના માટે તમારે વ્યાકરણ વિહાર લેવાનું. શું લેવાનું? વ્યાકરણ વિહાર. જો ખાલી આટલું બી હશે ને દોસ્તો તમારી પાસે, એક બે ત્રણ ચાર ને પાંચ, પાંચ સોર્સ હશે ને તો 70 માર્કે માં જ આવી ગયા. આ બધા થઈને 70 માર્ક આવી ગયા. અને હું તમને ગેરંટી સાથે કહું છું, આટલું તમે વાંચી લો ને દોસ્તો તો 70 માંથી 50 ક્વેશ્ચન તો આમાં જ બેઠે બેઠા મળશે. હવે વાત થાય જનરલ નોલેજની, તો આના માટે તમારે વર્લ ઇન બોક્સની બુક લઈ લેવાની. કોની બુક લઈ લેવાની? વર્લ ઇન બોક્સની. હિસ્ટ્રી ઓફ ગુજરાત એના માટે તમારે ઈશ્વર પાડવીની બુક લઈ લેવાની થાય છે. ઓકે, જ્યોગ્રાફી છે એના માટે તમારે જિલ્લા કર લેવાના થાય છે, માહિતી ખાતાના. બેઝિક જે સાયન્સ છે એના માટે તમારે જીસીઆરટીની બુક લઈ લેવાની થાય છે. કરંટ અફેર્સ છે એના માટે કોઈ મેગેઝિન જે છે એ ખાસ જોઈ લેવાના થાય છે. ઓકે, તો અને હા, ગવર્મેન્ટની સ્કીમ છે એના માટે આપણા યુટ્યુબમાં કનેક્ટ ગાઈડન્સ એપ્લિકેશનમાં લેક્ચર છે, એ તમે યુટ્યુબના લેક્ચર જોઈ લો. બસ પતી ગયું, કોઈ ચિંતા નથી. તો તમારી પાસે બે ઓપ્શન છે, ક્યાં તો આ બધાના અલગ અલગ લેક્ચર, આ બધાની અલગ અલગ બુક જોઈ લો. અને જો આ બુક ના જોતી હોય તો આપણી એપ્લિકેશન છે, એપ્લિકેશનમાં બધું જ આવી જવાનું છે, બધો જ સિલેબસ એમાં કવર થઈ જશે. ઓકે, તો આપની જેવી અનુકૂળતા હોય દોસ્તો, જો આ બુક લેવી હોય તોય પણ આપ લઈ શકશો, અને આ બુક ના લેવી હોય તો એપ્લિકેશનમાં કોર્સ લઈ લો. પણ આજથી જ દોસ્તો, અત્યારથી જ એકમાત્ર ધ્યેય લઈને ચાલો, અમદાવાદ મહાનગરપાલિકા અને એની જુનિયર ક્લાર્કની ભરતી, એમાં જે છે હું આપનો મિત્ર ફિલસુફ દિનેશ કણેત હર હંમેશા આપની સાથે રહીશ. ત્યાં સુધી મને રજા આપો દોસ્તો, મળીએ નવા લેક્ચર સાથે આપના કરિયર માટે આપના દ્વાર સુધી. થેન્ક યુ વેરી મચ દોસ્તો, બાય બાય, આવજો.